Good morning, friends. How are you all? Fine. I'm also fine. Friends, આગળના વિડિયોમાં આપણે એમ ઇઝ અને આર શીખી ગયા ને. હા, આજે એનું રિવિઝન કરીશું નવી નવી એક્ટિવિટી દ્વારા. તો કરશો ને ફ્રેન્ડ્સ નવી નવી એક્ટિવિટી મારી સાથે? તો રેડી થઈ જાઓ. આગળના વિડિયોમાં શીખી ગયા ને એ યાદ કરી લઈએ. આઈ સાથે આવશે એમ, આઈ એમ. હી સાથે આવશે ઇઝ, હી ઇઝ. સી સાથે આવશે ઇઝ, સી ઇઝ. ઇટ સાથે આવશે ઇઝ, ઇટ ઇઝ. યુ સાથે આવશે આર, યુ આર. વી સાથે આવશે આર, વી આર. ઢે સાથે આવશે આર, ઢે આર. ફ્રેન્ડ્સ, આજની આપણી પહેલી એક્ટિવિટી છે મેચ એન્ડ રાઇટ, જોડો અને લખો. તો બધા મારી સાથે કરજો. આપણે શીખી ગયા છે ને ફ્રેન્ડ્સ એમ, ઇઝ અને આર કોની સાથે આવશે. બસ, તો અહીંયા આપણે એ જ કરવાનું છે. તો પહેલાં છે ઇટ. તો ફ્રેન્ડ્સ કહો, ઇટને કોની સાથે જોડશો તમે? ઇઝ, ઇટ ઇઝ. તો બાજુમાં લખીશું આપણે ઇટ ઇઝ. હવે જુઓ ફ્રેન્ડ્સ, વીને કોની સાથે જોડશો તમે? આર, વી આર. તો બાજુમાં લખીશું આપણે વી આર. હવે જુઓ ફ્રેન્ડ્સ, યુને કોની સાથે જોડશો તમે? આર, યુ આર. બાજુમાં લખીશું યુ આર. ફ્રેન્ડ્સ હવે જુઓ, ધેને તો આર સાથે જોડ્યો જ છે, એટલે લખાશે બાજુમાં ધે આર. હવે જુઓ ફ્રેન્ડ્સ નીચે હી છે ને, તો હીને કોની સાથે જોડશું આપણે? હી ઇઝ. તો બાજુમાં લખીશું આપણે હી ઇઝ. ફ્રેન્ડ્સ જો, યુ પાછો આવ્યો, તો યુને કોની સાથે જોડવાનું છે આપણે? આર, યુ આર. બાજુમાં લખીશું યુ આર. હવે જુઓ ફ્રેન્ડ્સ, સી, સીને કોની સાથે જોડશો તમે? ઇઝ, સી ઇઝ. બાજુમાં લખીશું સી ઇઝ. હવે જુઓ ફ્રેન્ડ્સ, લાસ્ટમાં શું લખ્યું છે? આઈ, આઈને કોની સાથે જોડશો તમે ફ્રેન્ડ્સ? એમ સાથે. માટે આઈ એમ. બાજુમાં લખીશું આઈ એમ. આજની આપણી સેકન્ડ એક્ટિવિટી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એમ, ઇઝ, આર. ખાલી જગ્યા પૂરો એમ, ઇઝ અને આર વડે. જુઓ ફ્રેન્ડ્સ, અહીં ચાર ખાલી જગ્યા આપી છે, ધ્યાનથી જોજો બધા. સી બ્લેન્ક અ નર્સ. તો સી છે ફ્રેન્ડ્સ, તો શું આવશે? ઇઝ. તો આવશે સી ઇઝ અ નર્સ. હવે જુઓ ફ્રેન્ડ્સ, સેકન્ડ ખાલી જગ્યા છે વી બ્લેન્ક ફ્રેન્ડ્સ. તો શું આવશે ફ્રેન્ડ્સ વી સાથે? આર, વી આર ફ્રેન્ડ્સ. હવે જુઓ ફ્રેન્ડ્સ, ત્રીજી ખાલી જગ્યા છે આપણી ધ કેટ બ્લેન્ક સ્લીપિંગ. તો શું આવશે ફ્રેન્ડ્સ? ઇઝ, ધ કેટ ઇઝ સ્લીપિંગ. હવે જુઓ ફ્રેન્ડ્સ, આપણી લાસ્ટ ખાલી જગ્યા છે આઈ બ્લેન્ક અ ડોક્ટર. તો આઈ સાથે શું આવશે ફ્રેન્ડ્સ? એમ, આઈ એમ અ ડોક્ટર. આજની આપણી થર્ડ એક્ટિવિટી છે સર્કલ ધ કરેક્ટ ચોઈસ. સાચો જવાબ પસંદ કરી ગોર કરો. ચાલો ફ્રેન્ડ્સ, અહીં જુઓ. ફર્સ્ટ વાક્ય છે આપણું, આઈ એમ, ઇઝ અને આર લખ્યો છે વચ્ચે, અને લખ્યું છે એન ઓનેસ્ટ બોય. તો આઈ સાથે શું આવશે ફ્રેન્ડ્સ? એમ. તો એમ ઉપર સર્કલ કરવાનું છે. I am a honest boy. હવે જુઓ ફ્રેન્ડ્સ, આપણું સેકન્ડ વાક્ય છે વી, વચ્ચે લખ્યું છે એમ, ઇઝ, આર. ફ્રોમ હોંગકોંગ. તો ફ્રેન્ડ્સ વી સાથે શું આવશે? આર. તો આપણે આર ઉપર સર્કલ કરીશું. વી આર ફ્રોમ હોંગકોંગ.
આપણું થર્ડ વાક્ય છે યુ, વચ્ચે લખ્યું છે એમ આર ઇઝ, ટોલ એન્ડ સ્ટ્રોંગ. તો ફ્રેન્ડ્સ યુ સાથે શું આવશે? આર. તો આપણે આર ઉપર સર્કલ કરીશું. યુ આર ટોલ એન્ડ સ્ટ્રોંગ. ચોથું વાક્ય છે ધે, આર, એમ અને ઇઝ વચ્ચે લખ્યો છે માય બર્થડે ગિફ્ટ. તો ફ્રેન્ડ્સ ધે સાથે શું આવશે? આર. તો આર ઉપર આપણે સર્કલ કરીશું. ધે આર માય બર્થડે ગિફ્ટ. ફ્રેન્ડ્સ આપણું આજનું પાંચમું વાક્ય છે ઈટ, વચ્ચે લખ્યું છે એમ ઇઝ આર ટ્રેની. તો ફ્રેન્ડ્સ ઈટ સાથે શું આવશે? ઇઝ. તો ઇઝ ઉપર સર્કલ કરીશું. ઈટ ઇઝ ટ્રેની. આપણું છઠ્ઠું વાક્ય છે સી, વચ્ચે લખ્યું છે આર એમ ઇઝ અ જર્નાલિસ્ટ. તો આવશે ફ્રેન્ડ સી સાથે શું? ઇઝ. સી ઇઝ અ જર્નલિસ્ટ. ફ્રેન્ડ્સ હવે બરાબર ખ્યાલ આવી ગયો હશે ને એમ ઇઝ અને આરનો. એમનો ઉપયોગ થાય છે આઈ સાથે, આઈ એમ, અને હી, સી અને ઇટ સાથે ઉપયોગ થાય છે ઇઝનો. હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ. અને આરનો ઉપયોગ થાય છે વી, યુ અને ધે સાથે. યુ આર, વી આર અને ધે આર. ફ્રેન્ડ્સ આનું તમે રિવિઝન કરતા રહેજો ઘરે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.